પેન્શન યોજનાની અંદર બહુ ફેર આવે એવું અત્યારે એન્ટિસિપેટ નથી કરી શકતા કેમ કે પહેલી વસ્તુ તો છે કે આ એક ઇન્ટેરિમ બજેટ છે ઇન્ટેરિમ બજેટ હોવાથી ફોકસ એના ઉપર મને લાગતું નથી અને ઘણા બધા બીજા કામ જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જે ફોકસ છે ગવર્મેન્ટનું એ બહુ ચોખ્ખી રીતે દેખાઈ જાય છે અત્યારે તો મને લાગે એના ઉપર જ ગવર્મેન્ટનું મેઇન ફોકસ રહેશે કદાચ અને બીજું કેવું છે કે ચૂંટણી આગળ ચૂંટણી આવે છે અને ચૂંટણીલક્ષી બજેટ બી હોઈ શકે છે તો એના ઉપર બી લોકોને થોડુંક રાહત મળે આવી એક અપેક્ષા છે આ વખતે જી

ચેન્જ કરે કે ના કરે અગેન કદાચ ઇલેક્શન આવે છે એટલે એ કેટલો એને ઇમ્પેક્ટ પડી રહ્યો છે એનું એક કન્સિડરેશનમાં હોઈ શકે છે બટ પ્રોબેબલી મને એવું લાગે છે કે એમાં ખાસ ચેન નહીં થાય પણ એક બીજી વસ્તુ એમાં એડ કરવા માગીશ કે જે ઇન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઇલર્સ છે તો ગવર્મેન્ટનું ફોકસ મારે પણ એવું હોવું છે કે જેટલો ટેક્સ બેઝ છે ને એ વધે ને એ ઇમ્પોર્ટ છે આજે ફોર એક્ઝામ્પલ તમે આજે ટેક્સ પે કરતા હો હું આજે ટેક્સ પે કરતા હોઉં વિકાસ બી ટેક્સ પે કરતા હોય તો આપણને એમ છે એવું થાય કે આખો દેશ એ મારા ટેક્સથી ચાલે છે ને તો જે લોકો કમાય છે અને ટેક્સ નથી ભરતા જે લોકો કમાય છે પણ કેશમાં ધંધો કરે છે જે લોકો કમાય છે પણ એ લોકો ટેક્સમાં ચોરી કરે છે જો એવા લોકો એ ટેક્સ પે કરશે તો આઈ થિંક એક દિમાગમાં એવું થશે કે ચાલ બધા જ લોકોએ દેશના માટે કંટ્રબી કરવું જોઈએ અત્યારે એવું લાગે આપણને કે ભાઈ ટેક્સની કન્ટ્રિબ્યુશનની જવાબદારી ખાલી મારા માટે કેમ આખા દેશની વિકાસ જવાબ મારા માટે કેમ છે સો મારા પ્રમાણે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેની હંમેશા છે ભલે આપણે જોઈએ આંકડાની વાત કરીએ તો સવા ત્રણ કરોડ એ ટેક્સ ફાયેલર હતા દસ વર્ષ પહેલાં અત્યારે સવા ત્રણ કરોડ ટેક્સ ફાયર વધીને અત્યારે સવા આઠ કરોડ થયા છે મોર દેન ડબલ એ ટેક્સ ફાયર દસ વર્ષમાં થયા છે પણ આ જે દસ વર્ષમાં ટેક્સ ફાયર થયા છે એ ડેફિનેટલી એ બહુ સારી વસ્તુ કહેવાય પણ ક્યાં શું આ ટેક્સ ફાયર જે વધ્યા છે એ ઇનફ છે એકસો ચાલીસ કરોડની જનતામાં જો સવા આઠ લાખ સવા આઠ કરોડ લોકો જ ખાલી જો એ ટેક્સ ફાઇલર હોય તો પર્સન્ટેજ ઇઝ વેરી લેસ ઇટ ઇઝ લેસ દેન અરાઉન્ડ લેસ દેન એટ પર્સન્ટ તો એટલા ઓછા ટેક્સ ફાયર હોય તો એનો અર્થ એ થયો છે કે જો સવા આઠ કરોડ એ ખાલી રિટર્ન ફાઇલ કરે છે અને એમાંથી કેટલા ટેક્સ પે કરે છે કેટલું ટેક્સ પે કરે છે તો થોડું ગવર્મેન્ટનો ઓબ્જેક્ટ એવો છે કે આ જે બેઝ છે ને એ બેઝ વાઇડ કરવો જ પડશે એ બેઝ વાઇડ નહીં કરીને ત્યાં સુધી બેઝિકલી જે લોકો ટેક્સ પે કરે છે એમને હંમેશા ટેક્સ ચોરી કરવાનું મનમાં વિચાર આવે છે હા છેલ્લા પાંચ વર્ષમાં દસ વર્ષની અંદર ઘણા બધા લોકો એ વિચાર્યું છે કે ના દેશ માટે આપણે ઇન્ટ્રોડ્યુસ કરવું જોઈએ ઇન્ફાસ્ટ્રક્ચર વધવું જોઈએ રોડ સારા થયા છે આપણે ડેવલપમેન્ટ જોઈ રહ્યા છે પણ છતાં પણ એક ટેક્સ ફાઇલમાં જ્યારે થતું હોય કે ભાઈ આટલા જ ઓછા લોકો જો ટેક્સ પે કરતા હોય તો હું શું કામ ટેક્સ પે કરું અને એમાં મેક્સિમમ લોકો જે છે સેલરી ક્લાસ છે જે લોકો પાસે ઓપ્શન રહેતો નથી અને અમુક જે લોકો છે જે લોકો એ મોટા બિઝનેસમેન છે એ લોકો ટેક્સ પે કરતા હોય છે તો થોડું ગવર્મેન્ટનું આમાં મારું માનવું એવું છે કે કોઈક ટિકિંગ કરે એવું કરો જેના કારણે મેક્સિમમ લોકો એ ટેક્સના વાઇડના નેટમાં આવી જાય એકસો ચાલીસ કરોડની જેમાં મિનિમમ મારા પણ દસ કરોડ મિનિમમ દસ ટકા એટલે ચૌદ કરોડ લોકો તો એવા હો જે ટેક્સ જે ટેક્સ ફાઇલ કરી શકે

કેમ કે જે ચિંતનભાઈ કીધું કે ભાઈ ઓલરેડી ઓનલી આઠ કરોડ લોકો જે છે ટેક્સ ભરે એમાં એકચ્યુઅલી ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે અને એમાં ટેક્સ રિટર્ન ભરવાવાળાની આપણી સંખ્યા જોઈએ તો બહુ જ ઓછી છે અને ઇન્ડિયા એક ખેડૂત પ્રધાન દેશ છે તો એની અંદર ખેડૂતોને તો ટેક્સ આપણે એપ્લિકેબલ છે જ નહીં ઇન્કમ ટેક્સ એપ્લિકેબલ નથી એટલે એ લોકો તો ડાયરેક્ટલી એમાંથી બહાર નીકળી જાય અને પછી જે બચ્ચાઓને ના તે નીકાળી દઈએ તો એક્ચુઅલી ખરેખર તો ત્રીસ ચાલીસ કરોડ તો મિનિમમ જે છે લોકો એ ટેક્સની અંદર નેટની અંદર આવવું જ જોઈએ અને એટલીસ્ટ એમાંય જે ટેક્સેબલ એમાઉન્ટ હોય તો દસ બાર કરોડ લોકોનું તો એ હોવું જ જોઈએ બટ વોટ આઈ થિંક ઇઝ કે જે આપણે એની વાત કરીએ ટેક્સમાં રાહતની વાત કરીએ તો સો ટકા રાહત કંઈ હોવી જોઈએ અને જે આજે ટોટલ જે સેલરીવાળા એમ્પ્લોયડ છે સેલરાઈડ એમ્પ્લોય એ લોકોનો આપણે ટેક્સ પૂરા એમાઉન્ટ ઉપર એમને નોર્મલી ટેક્સ લાગી જતું હોય તો કદાચ ત્યાં મને રાહત એક એક્સપેક્ટેશન છે કે ત્યાં રાહત થઈ શકે છે અને એના સિવાય જે વુમન જે અત્યારના ટાઈમમાં એના ઉપર ખૂબ ધ્યાન રાખવામાં આવે છે એમાં બી કોઈ સ્પેશિયલ રિબેટ કદાચ આવી શકે છે